આઈડીડી દ્વારા સુરત શહેરના પીપલોદ સ્થિત વીઆર મોલમાં ઇન્ટિરિયર સ્ટુડન્ટ બેઝ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આઈડીડી દ્વારા શહેરના વીઆર મોલ ખાતે બેઝ ઇન્ટિરિયર એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે વર્કશોપનું પણ એક્ઝિબિશનની સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા પ્રોજેક્ટો અંતર્ગત આર્ટ ગેલેરી, પ્રી સ્કૂલ, કોમર્શિયલ પ્રોપર્ટી જેવી આબેહૂબ પ્રકૃતિ ડિસ્પ્લેમાં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પેપર ક્વિલિંગ પ્રોડક્ટ્સ, હોમ ઓફિસ ટેબલ જેવી ચીજવસ્તુઓ સસ્તા રો મટીરિયલ્સમાંથી બનાવીને પ્રદર્શિત કરવામાં આવી હતી. એક્ઝિબિશનના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા, તેમજ વિવિધ ડિઝાઇનો માટે વિદ્યાર્થીઓને પૂછપરછ કરવામાં આવી હતી. આજે વીઆર મોલની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, જે આઈડીટીના નામથી જાણીતી છે, એના સ્ટુડન્ટ્સના વર્કનું એક એક્ઝિબિશન અહીંયા રાખવામાં આવ્યું છે, જે મારા હિસાબે બહુ સુંદર પ્રયાસ છે. સુંદર પ્રયાસ એટલા માટે કે દરેક કોલેજો, સ્કૂલો પોતપોતાની રીતે એક્ટિવિટી કરતી જ હોય, પણ જ્યારે સ્ટુડન્ટ્સે કરેલું કામ એને એક્ઝિબિટ કરવાનો એ લોકોને મોકો મળે, અને તે પણ પબ્લિકલી આવી જગ્યાએ એક્ઝિબિટ કરવાનો મોકો મળે, તો સંસ્થાની જવાબદારી વધે છે, ત્યાં ભણાવતા ફેકલ્ટીની જવાબદારી વધે છે, અને મારા હિસાબે સ્ટુડન્ટ્સને બહુ પ્રોત્સાહન મળે છે. તો સ્ટુડન્ટ્સે કરેલા કામ એ લોકો હોંશે હોંશે જે પણ વિઝિટર્સ અહીંયા આવે છે તેને બતાવે છે, તે કદાચ આ આખા એક્ઝિબિશનની બહુ મોટી અને આગવી વાત છે. તો આપણે સૌએ આ આઈડીટીના પ્રયાસને સહારવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ આપણે. અને હું એવું માનું છું કે સ્ટુડન્ટ્સને જો આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો તે લોકોએ વધુ મહેનત કરી અને આના પર વધારે કોન્સન્ટ્રેશન કરી ઇન્ટિરિયર ડિઝાઇન સારી રીતે શીખવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, સુરત.